જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો? અને તો ચલો આજે આપણે અંગ્રેજીમાં એલ ફોર લાયન, તમે કેપિટલ એલ તો શીખી ગયા છો, શીખી ગયા છો અને તો આજે આપણે શું શીખવાનું છે બાળકો? સ્મોલ એલ. તો સ્મોલ એલ કેટલો સહેલો છે જુઓ. શું કરવાનું છે? અહીંયાથી ખાલી સ્ટેન્ડિંગ લાઇન એટલે કે ઊભી લીટી જ કરવાની છે. તો શું બની જાય? એલ. તો એલ કેટલો સહેલો છે, તમને મજા પણ આજે આવશે બાળકો. આ શેનું ચિત્ર છે? લાયન. તો એલ ફોર લાયન. તો બાળકો ચલો આપણે નાના નાના ટપકાઓને જોડીએ અને એલને ખૂટીએ. કેટલું સહેલું છે, સહેલું છે ને બાળકો? એલ ફોર લાયન. પહેલી લીટી અને બીજી લીટીમાં જ લખાવો જોઈએ બાળકો, એલ ફોર લાયન. તો બાળકો તમે ટપકા જોડીને એલ ફોર લાયન શીખી ગયા. તો હવે આપણે જાતે લખીએ એલ ફોર લાયન. એલ ફોર લાયનમાં શું કરવાનું છે બાળકો? સીધી લીટી જ કરવાની છે. પરની બે લાઇનમાં સ્ટેન્ડિંગ લાઇન. એલ ફોર લાયન. કેવી મજા આવે છે, મજા આવે છે ને? બધા કરતા સહેલું છે એલ ફોર લાયન. સ્મોલ એલ, આને શું કહેવાય બાળકો? સ્મોલ એલ. જો બાળકો આને કેપિટલ એલ, આને સ્મોલ એલ. કેપિટલ એલમાં સીધી લીટી ને આડી લીટી, તો કેપિટલ એલ બની ગયો. આ સ્મોલ એલ છે, તો આપણે કેપિટલ એલ લખીએ બાળકો. આ સ્મોલ એલ, કેપિટલ એલ, સ્મોલ એલ. તો બાળકો બોલતા જાઓ અને લખતા જાઓ. એલ ફોર લાયન, એલ ફોર લાયન. કેટલું સહેલું છે, સહેલું છે ને બાળકો? તો કેવી મજા આવી તમને? તો બાળકો એલ ફોર લાયન તો શીખી ગયા. તો એલ પછી શું આવશે? એમ. એમ ફોર મેંગો. આ શેનું ચિત્ર છે? મેંગો છે. તો કેપિટલ એમ તો તમે શીખી ગયા છો, શીખી ગયા ને આગળ? તો હવે આજે આપણે શું કરવાનું છે? સ્મોલ એમ શીખવાનું છે. તો પહેલા સ્ટેન્ડિંગ લાઇન એટલે કે ઊભી લીટી, પછી અહીંયાથી વળાંક લઈને પાછી ઊભી લીટી, અહીંયાથી વળાંક લઈને પાછી ઊભી લીટી. તો એમ બની ગયો બાળકો. ધ્યાનથી જોશો તો એકદમ સહેલો છે. એમ ફોર મેંગો. તો આપણે નાના નાના ટપકાઓને જોડીએ બાળકો અને એમ ફોર મેંગો લખીએ. જુઓ કેટલું સહેલું છે. ઊભી લીટી કરવાની, અહીંયાથી ટર્ન લઈને પાછી ઊભી લીટી, અહીંયાથી ટર્ન લઈને પાછી ઊભી લીટી. ત્રણ ઊભી લીટી બનાવવાની છે બાળકો, એટલે એમ ફોર મેંગો. એમ ફોર મેંગો. એમ ફોર મેંગો. એમ ફોર મેંગો. કેટલું સહેલું છે, સહેલું છે ને બાળકો? તો બાળકો આપણે ટપકા જોડીને એમ લખતા તો શીખી ગયા. તો હવે આપણે જાતે લખીએ બાળકો. વચ્ચેની લાઇનમાં જ લખવાનું છે. ઊભી લીટી, પાછી ઊભી લીટી, પાછી ઊભી લીટી. એમ ફોર મેંગો. એમ ફોર મેંગો. ઊભી લીટી કરવાની, પાછી ઊભી લીટી, પાછી ઊભી લીટી. તો બોલતા જાઓ ને લખતા જાઓ. એમ ફોર મેંગો. એમ ફોર મેંગો. એમ ફોર મેંગો. તો બાળકો જો આગળ આપણે કેપિટલ એમ અને સ્મોલ એમ બંને લખીએ. કેપિટલ એમ ને સ્મોલ એમ. કેપિટલ એમમાં શું કરવાનું છે? ઊભી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી, ઊભી લીટી. કેટલું સહેલું છે, સહેલું છે ને? ચલો બાજુમાં સ્મોલ એમમાં ઊભી લીટી, ઊભી લીટી, ઊભી લીટી, ત્રણ ઊભી લીટી. આમાં શું કરવાનું છે કેપિટલ એમમાં? ઊભી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી, ઊભી લીટી. બની ગયો એમ ફોર મેંગો. તો હવે આપણે સ્મોલ એમ બનાવીએ.
ચલો કેપિટલ એમ, પછી સ્મોલ એમ. તો બાળકો આજે તમે એમ ફોર મેંગો પણ શીખી ગયા, એલ ફોર લાયન અને એમ ફોર મેંગો, બંને જ સહેલું છે, સહેલું છે ને બાળકો. આને શું કહેવાય? કેપિટલ એમ એટલે કે પહેલી એબીસીડીનો એમ, અને બીજી એબીસીડીનો એમ, અને કેપિટલ એમ, અને સ્મોલ એમ. તો બાળકો આજે આપણે એલ ફોર લાયન અને એમ ફોર મેંગો શીખી ગયા, અને તમને બધાને આવડી પણ ગયું, આવડી ગયું ને.